ગુડ મોર્નિંગ, કેમ છો? આપણે ગુણાકાર અને ભાગાકારનું સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 68 પહોંચ્યા હતા ને. ચલો એનો 8મો દાખલો, 793 ગુણ્યા 98. હવે મેં તમને શીખવાડ્યું હતું ને 98 ના ભાગ પાડવાના, 90 વત્તા 8, પછી 793 ગુણ્યા 90 અને 793 ગુણ્યા 8. હવે એવી રીતે જવાબ આવશે 77714. પછી બીજું છે 238 ગુણ્યા 132. હવે જો આ ડબલ ત્રણ નીચે પણ ત્રણ રકમ આવી તો પેલા એક છે એના સ્થાન ઉપર છે, તો 100 વત્તા 30 વત્તા 2 એવી રીતે ભાગ પાડવાના. પછી વારા પરથી 238 ગુણ્યા 100 238 ગુણ્યા 30 238 ગુણ્યા 2. પછી જેવી રીતે આપણે કરતા હતા એવી જ રીતે દાખલો ગણવાનો. 238 ગુણ્યા 100 એટલે મીંડું કાઢી નાખવાનું. 238 એકા 238 અને પછી બે મીંડા. 238 ગુણ્યા 3 એટલે 714 અને પછી મીંડું. અને 238 ગુણ્યા 2 એટલે 476 અને પછી સરવાળો કરવાનો. પછી છે 324 ગુણ્યા 212. તો 324 ગુણ્યા 212 ના કયા ભાગ પડશે? તો 200 વત્તા 10 વત્તા 2. 324 ગુણ્યા 200 324 ગુણ્યા 10 324 ગુણ્યા 2 એવી રીતે કરશું એટલે સરવાળો મળશે 68688. પછી છે 437 ગુણ્યા 190 એટલે 400 વત્તા 90 વત્તા 0 એટલે 437 ગુણ્યા 100 અને 437 ગુણ્યા 90 437 ગુણ્યા 0 એટલે તો 0 જ થાય. ઓલા બેનો સરવાળો કરશું એટલે 83030. પછી છે 506 ગુણ્યા 172 172 એટલે 100 વત્તા 70 વત્તા 2 506 ગુણ્યા 100 506 ગુણ્યા 70 અને 506 ગુણ્યા 2 એટલે સરવાળો થશે 87032. પછી છે 289 ગુણ્યા 309 309 એટલે 300 વત્તા 0 વત્તા 9 એટલે 289 ગુણ્યા 300 289 ગુણ્યા 0 એટલે તો કાંઈ નહીં, 289 ગુણ્યા 9 એટલે થશે 89301. હવે અહીંયા આગળ ભાગાકાર કરવાના છે. તો જો પેલો 16નો છે તો 16 હવે એમ જોવાનું કે 16 એકાના પાડામાં 97થી નાના ક્યાંક અને આવે. તો 16 6 96 એટલે 96 ઉતાર્યા, અહીંયા એક વધ્યો ઉપરથી ઉતાર્યો 16 એટલે 16 એકા 16 એટલે આ ઉપરનું મળે ને એ ભાગફળ કહેવાય અને આ નીચેની મળે ઈ શેષ કહેવાય એટલે ભાગફળ મળ્યું 61 અને શેષ મળી 0. એવી રીતે આ બીજો 36 તો 36 2 72 5માંથી 2 જાય એટલે 3 9માંથી 7 જાય એટલે 2 ઉપરથી ઉતાર્યો 6 36 6 200 અને 16. હવે 236 ના આવે એટલે એનાથી નાના, 6માંથી 6 જાય તો 0 3માંથી 2 જાય તો 1 અને 2માંથી 2 જાય તો 0 એટલે આ શેષ વધી 20 એટલે ભાગફળ બરાબર 26 શેષ વધી 20. ચલો હવે અહીંયા પેલો છે 17 અને 476 ચલો 47થી નાના 17 2 34 7માંથી 4 જાય તો 3 4માંથી 3 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યો 6 17 18 136 એટલે ભાગફળ આવ્યું 28 અને શેષ આવી 0. પછી છે 19 અને 551 19 2 38 19 3 57 એટલે મોટા થઈ જાય 19 2 38 5માંથી 8 નહીં જાય એટલે 15 15માંથી 8 જાય એટલે 7 અને 1 ઓછો એટલે 4માંથી 3 જાય એટલે 1 ઉપરથી ઉતાર્યો 1 19 9 171 એટલે ભાગફળ 29 અને શેષ 0. પછી છે 36 અને 648 તો 36 એકા 36 14માંથી 6 જાય એટલે 8 4માંથી 6 ન જાય એટલે 14માંથી 6 જાય એટલે 8 અને અહીંયા 1 ઓછા 5માંથી 3 જાય એટલે 2 ઉપરથી ઉતાર્યો 8 36 18 288 ભાગફળ બરાબર 18 અને શેષ બરાબર 0. હવે 63 અને 819 63 એકા 63 1માંથી 3 ન જાય એટલે 11માંથી 3 જાય એટલે 8 અને 7માંથી 1 ઓછો એટલે 7માંથી 6 જાય એટલે 1 ઉપરથી ઉતાર્યો 9 63 13 189 ભાગફળ બરાબર 13 અને શેષ બરાબર 0. પછી છે 950 ભાગ્યા 38 તો 38 2 76 5માંથી 6 નહીં જાય એટલે 15માંથી 6 જાય એટલે 9 અને 1 ઓછો 8માંથી 7 જાય એટલે 1 ઉપરથી ઉતાર્યો 0 38 50 190 એટલે 00 ભાગફળ બરાબર 25 અને શેષ બરાબર 0. ચલો પછી આગળ છે 46 ભાગ્યા 996
966 તો 46 2 92 9 6 માંથી 2 જાય એટલે 4 9 માંથી 9 જાય એટલે 0 ઉપરથી ઉતાર્યો 6 46 એકા 46 ભાગફળ બરાબર 21 અને શેષ બરાબર 0 પછી તે 12 ભાગ્યા 300 અને 89 તો 12 એકા 12 12 2 24 12 3 36 12 4 48 તો મોટા થઈ જાય ને એટલે 12 3 36 6 8 માંથી 6 જાય એટલે 2 અને 3 માંથી 3 જાય એટલે 0 ઉપરથી ઉતાર્યા 9 12 2 24 એટલે જો હવે આમાં શેષ વધીને 9 માંથી 4 જાય એટલે 5 અને 2 માંથી 2 જાય એટલે 0 એટલે ભાગફળ બરાબર 32 અને શેષ બરાબર 5 પછી 13 ભાગ્યા 447 તો 13 3 39 4 માંથી 9 નહીં જાય એટલે 14 માંથી 9 કાઢો એટલે 5 અને 1 ઓછો એટલે 3 માંથી 3 જાય એટલે 0 ઉપરથી ઉતાર્યા 7 13 4 52 7 માંથી 2 જાય એટલે 5 અને 5 માંથી 5 જાય એટલે 0 ભાગફળ બરાબર 34 અને શેષ બરાબર 5 ચલો આ બધાય સ્વાધ્યાય પોથીમાં લખી નાખવાનું છે.